સમગ્ર પોલીસને કલંક લગાવે તેવી શરમજનક ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી, જ્યાં પોલીસ કોન્સ્ટેબલે પીએસઆઈ તરીકેની ઓળખ આપી દંપતી પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લીધા. દેવગઢ વારિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ હરિયાણાના એડવોકેટ પતિ અને કોન્સ્ટેબલ પત્ની સાથે છેતરપિંડી કરી. આ દંપતી સાથે સાયબર ફ્રોડ થતા તેમનું એકાઉન્ટ ફ્રીઝ થયું હતું, જેને અનફ્રીઝ કરાવવા તેમણે પોલીસની મદદ લીધી, પરંતુ પોલીસ રક્ષક બનવાની જગ્યાએ ભક્ષક બની. કોન્સ્ટેબલે અનિલ સોલંકીએ દંપતી પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લીધા. આ મામલે આરોપી કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે અને એની પત્ની છે કોમલબેન, એ પોલીસમાં છે, ફરીદાબાદ પોલીસમાં. તે છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક અકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઈમમાં કોઈ પ્રોસીડ્સ આવી ગયા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું. પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને બનાવનું જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના હોવાના કારણે એમને ખબર નથી પડતું કે કેમ મારી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે. એટલે એ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું, તો કોલ કર્યું તો કોઈ એવું પાડ્યું નથી, બટ એ જે કોન્સ્ટેબલ છે, જે આરોપી કોન્સ્ટેબલ છે, એમને સામેથી કોમલબેનને કોલ કરીને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી.